માંબાની યાત્રા કરવા જઈ રહેલ તમામ પદયાત્રીઓથી સાબરકાંઠાના રસ્તાઓ ઉભરાઈ આવ્યા છે. ત્યારે મજરા ચોકડીથી લઈ પોશીના સુધી સાબરકાંઠાના સેવાભાવી લોકોએ વિસામા બનાવી યાત્રાઓની સેવા કરવામાં કોઈ કસર બાકી નથી રાખી. માં જગતજીની અંબાજીની યાત્રા કરવા માટે પદયાત્રીઓ મોટી સંખ્યામાં અંબાજી જઈ રહ્યા છે. જિલ્લાના રસ્તાઓ જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યા છે. ત્યારે મજરાથી લઈ પોશીના સુધી સાબરકાંઠા જિલ્લાના સેવાભાવી ભક્તોએ ઠેર ઠેર વિસામાનું આયોજન કર્યું છે. તો કેટલીક જગ્યાએ દવાઓનું પણ વિતરણ કરવામાં આવે છે અને સેવાભાવી લોકો પદયાત્રીઓને ભરપેટ જમાડે છે. તો તમામ પ્રકારની સુવિધાઓ પણ ભક્તોને પૂરી પાડવામાં આવે છે, જેથી ભક્તોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જિલ્લામાં વિસામા તો પદયાત્રીઓને જમાડીને મોકલે છે. વર્ષોથી આ અંબામાના પદયાત્રીઓની સેવા કરે છે અને પુણ્ય કરે છે. આખું કુટુંબ જ આ સેવામાં લાગી જાય છે. કોઈ ઘરે પણ જતું નથી અને 24 કલાક 6 દિવસ સુધી અહીં ભક્તોની સેવા કરીને આનંદ મેળવે છે. માતાજી સેવા મંડળમાંથી અમારે 70-75 જણાનો સ્ટાફ છે. અમે સવારેથી બધા વ્યક્તિઓ, માણસો, લેડીઝો બધા પોતપોતાનું કામ છોડીને આ સ્ટાફમાં જોડાયા છીએ. 5 દિવસ સુધી કોઈ પોતપોતાનું કામ કરતું નથી. સેવાઓ આપે છે, સવારે ચા બિસ્કીટનો નાસ્તો, બપોરે પછી ખાવાના સમયે શાકપુડી, સાંજે પછી 4 વાગે પછી લીંબુ શરબત અને સાંજે ફરીથી શાકપુડી અને પછી રાત્રે આખી રાત્રે ચા બિસ્કીટનું નાસ્તો 24 કલાક સેવા આપી છે. આ રીતે જય અંબે. છેલ્લા 9 વર્ષથી પદયાત્રીઓની સેવા કરવાનો મોકો આ 50 થી વધુ સભ્યોનો પરિવાર ચૂકતો નથી અને દર વર્ષે આ જ રીતે ભક્તોને ભરપેટ જમાડીને સેવાનો લાભ લઈને આ પરિવાર આનંદ અનુભવે છે. દીપક સિંહ રાઠોડનો રિપોર્ટ, હિંમતનગર.